મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કેસરિયા ગામની પ્રાથમિક શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ઉના તાલુકાના કેસરિયા ગામની પ્રાથમિક શાળાની નજીક ફૂલ ગંદકીનો માહોલ જોવા મળે છે અને વળી કેસરિયા ગામની અંદર બાળકો ભણવા જતા હોય અને ગંદકી બાજુમાં હોય તો બાળકોના સ્વાસ્થ્યનું નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ છે કેસરિયાના અનેક વિસ્તારમાં પણ આ રોડ રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે જેને લઈને ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બાળકો બીમારીનો ભોગ બને તેમ છે તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી શું આનો જવાબદાર કોણ બનશે શું બાળકોને બીમારીનો ભોગ બનવો પડશે ગંદકી પ્રદૂષણના કારણે વિદ્યાર્થીઓ બાળકોને સ્કૂલે શાળા સુધી પહોંચવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે

આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજનો મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર